કાઢવાની કાઢવાની મજૂરી બે માં કેટલો ફેર છે? ના એમાં તો ત્રણ ગણો ફેર છે, કેમ કે આ 500 રૂપિયા વીઘો સમેટાઈ જાય, ઓલું 2500 નું વીઘો સમેટાય છે માંડવી નું કામ. બરોબર. તમારે અહીંયા મોટા ભાગે આ કેશોદ સાઈડ નો કે જુનાગઢ નો બેલ છે, તો અહીંયાથી મગફળી નું વાવેતર વધુ આવે છે. બરોબર. તો તમે સોયાબીન શું કામ પસંદ કર્યા? પસંદ અમે કર્યા કે માંડવી માં ખર્ચ ને બધું ગણતા એમ લાગે કે હવે એમાં માંડવી માં કઈ વધતું નથી આપને. બરોબર. ને આમાં એવું દેખાય કે આ 20-25 મણ થઈ આવે ને ખર્ચ ઓછો હોય તો અમે 2 પૈસા નું પ્રોડક્શન આપને મળી આવે. બરોબર. જીવીસ તો 5 મણી નથી થતી. બરોબર. જીવીસ તો હવે આમ ગણો 5 મણી નથી થતી, રોગ પ્રતિકારક શક્તિ નથી, એટલે 5 મણી નથી થઈ આવતી. બરોબર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પટોળિયા. મેં બીએસસી એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કર્યું છે અને હાલમાં એબીએમ છે એ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કરી રહ્યો છું. આજે આપણે આવ્યા છે એક સોયાબીનનો પ્લોટ જોવા, અને આ ચોમાસાની અંદર નહીં પણ ઉનાળાની અંદર અત્યારે વાવેતર થયું છે. તો આપણે તો પહેલા તો ખેડૂત મિત્ર પાસેથી નામ જાણીશું કે કયા ગામની અંદર વાવેતર થયું છે. સાપુર ગામ. સાપુર ગામ. અમે તમારું નામ જણાવજો ને. બિપિનભાઈ નાનજીભાઈ પરમાર. બરોબર. અને આપણે આ કેટલી જાતનું વાવેતર કર્યું છે ઉનાળાની અંદર? 3 વેરાયટી વાવી છે અલગ અલગ. બરોબર. આપણે કૃષિ સારંગ એગ્રી ક્લિનિક કંપની દ્વારા અહીંયા એક સેમ્પલ માટે પ્લોટ તૈયાર કર્યો છે અને 3 વેરાયટીનું વાવેતર કર્યું છે. ત્રણેય ફૂલે યુનિવર્સિટી મહાત્મા રાહુરીની છે, જેમાં એક છે ફૂલે સંગમ છે KDS 726, બીજી વેરાયટી ફૂલે કિમિયા KDS 753, અને એક છેલ્લી વેરાયટી છે ફૂલે દુર્વા KDS 992. ત્રણેય એક જ ખેતરની અંદર એક જ આરે વાવેતર થયું છે અને એક જ પદ્ધતિથી, એટલે કે ક્યારા પદ્ધતિથી વાવેતર થયું છે. અને કેટલાની જાળી રાખી છે? 18 ની જાળી. અને બીજું જોઈએ વીઘા દીઠ આપણે કેટલો બીજ દર રાખ્યો છે? 10.5 કિલો. 10.5 કિલો. બરાબર. અને કેટલા વીઘાના ત્રણેય પ્લોટ છે? એ ત્રણેય પ્લોટ વચ્ચે 4 થી 4.5 વીઘા પડવું છે. 4-4.5 વીઘા. અને બધી કેટલી કેટલી લાઈનો નું વાવેતર કર્યું છે? એ 18 ની જાળી લાઈનો છે, એટલે એક ક્યારામાં અમારે 10 હાઈરો આવી છે. એનું શું કારણ છે? એનું અમે ખડ ઝીણું ઝીણું ડાટવા માટે અને ભેજ સંગ્રહ થઈ શકે એ માટે. બરોબર. એનાથી છે થોડી થોડી પાળીઓ ચડી ગઈ છે, એટલે જે ઢળવાનો, જો હાઈટ વધી ગઈ હોય તો ઢળવાનો પ્રશ્ન રહેતો હોય તો એ નીકળી જાય. પછી વધારે જો પાણી મળી જતું હોય તો એ સાઈડ માંથી નીકળી જતું હોય. ચોમાસામાં ઘણી જગ્યાએ એવો પ્રશ્ન રહેતો હોય કે જ્યાં પાણી વધારે ભરાતું હોય તો ત્યાં નીકળી જાય. અને બીજું કે થડની આસપાસ છે એ થોડીક પાળી થઈ જાય, એટલે ભેજ સંગ્રહ શક્તિ વધી જાય અને વધારે પાણી નીકળી જાય. બે રીતે ફાયદા થાય. અને બીજું અત્યારે એની હાઈટ જોઈ તો અંદાજે કેવડી દેખાય છે? અત્યારે 2 ફૂટની આજુબાજુ દેખાય છે. 2 ફૂટ જેવી અત્યારે આમ જોઈએ તો ગોઠણ આસપાસ છે. અને આ કેટલા દિવસ ને સોયાબીન થયા છે? અત્યારે 2 મહિના ને માત્ર 3-4 દિવસ થયા છે. બરોબર. 2 મહિના ને 3-4 દિવસ. વાવેતર ની તારીખ કઈ છે? એ પરફેક્ટ તો યાદ નથી, આમ 19 તારીખ હતી ખ્યાલ છે. 19 તારીખ. હા બરાબર. એટલે જાન્યુઆરી મહિના, જાન્યુઆરી 2 મહિના પહેલા, એટલે જે મહિનો આપણે આવતો 19 જાન્યુઆરી વાવેતર થયું છે. અને આજે તારીખ છે એ 25 માર્ચ. બરાબર. એટલે કે આપણે ગણીએ તો 2 મહિના અને 6 દિવસ જેવું છે. બરાબર. અને અત્યારે ખેતર છે એ અત્યારે આ સ્થિતિમાં આખે આખું ખેતર છે કે નબળા પાતળું છે? ના, થોડીક જમીનમાં હલકા ભાઈરે જમીન આવે ખરી, પછી 5-10% જ આમ. બરોબર. રેગ્યુલર બધી હરખી જમીન 5-10% આવે ત્યાં. ત્રણેય વેરાયટી છે એમાં કેટલો ફેરફાર દેખાય છે અત્યારે? ના, ફેર હજી આમ જાજો તો નથી દેખાતો. માલ બંધાય પછી ખ્યાલ આવે કે આમાં શીંગું વધુ બંધાણી કે ઓમાં ઓછી બંધાણી કે એમ. અત્યારે ઝાડવાની કન્ડિશન બધી હરખી દેખાય છે, સેમ ટુ સેમ એમ. બરોબર. ઝાડવા હરખા દેખાય છે. એમાં એક વેરાયટી જે અત્યારે છે ફૂલે કિમિયા, એની અંદર થોડું ફ્લાવરિંગ વેલું દેખાય આવે છે. બરોબર. અને હજી તો જયારે પાકવાનું પિરિયડ આવશે ત્યારે જે લોકો સોયાબીન નું વાવેતર કરવાના હોય ને એ લોકોના માટે ખાસ કે એક આપણે ફિલ્ડ વિઝિટ, કે જુનાગઢ થી 9 કિલોમીટર થાય છે, 10-11. બરાબર. 10-11 કિલોમીટર થાય છે, તો એ લોકો માટે સ્પેશિયલ કે સોયાબીન નું વાવેતર કરવું હોય તો કેમ? તમારે અહીંયા મોટા ભાગે આ કેશોદ સાઈડ નો કે જુનાગઢ નો બેલ છે, તો અહીંયાથી મગફળી નું વાવેતર વધુ આવે છે. બરોબર. તો તમે સોયાબીન શું કામ પસંદ કર્યા? પસંદ અમે કર્યા કે આ માંડવી માં ખર્ચ ને બધું ગણતા એમ લાગે કે હવે એમાં માંડવી માં કઈ વધતું નથી આપને. બરોબર. ને આમાં એવું દેખાય કે આ 20-25 મણ થઈ આવે ને ખર્ચ ઓછો હોય તો અમે 2 પૈસા નું પ્રોડક્શન આપને મળી આવે. બરોબર. મગફળી તમારે કેટલી ઉતરે? અમારે સારી મહેનત કરીએ ને તો 15-20 મણ ઉતરે છે. 15-20 મણ. કઈ વેરાયટી વાવો? જીયા કડવી જે આપણે 58-32 નંબર કહીએ. જીવીસ તો 5 મણી નથી થતી. બરોબર. જીવીસ તો હવે આમ ગણો 5 મણી નથી થતી, રોગ પ્રતિકારક શક્તિ નથી,
એટલે 5 મણી નથી થઈ આવતી બરોબર ઓલી 15 20 ઓલી 15 20 મણ જેવી થઈ આવે બરોબર વીગે બિયાણ કેટલું નાખો અમે 22 25 કિલો લગણ મુક 22 થી 25 કિલો અત્યારે બિયાણ ના ભાવ અંદાજે કેટલા આવે અત્યારે 2200 2500 નું મણ 2200 2500 નું મણ એટલે કે 3000 આસપાસ બિયાણ નું ગો પડું પડે ખાલી બિયાણ ના થાય અને સોયાબીન તમે વાવો સોયાબીન હું ભાવ માં લઈ આવો એ અમારે હમણાં ભાઈ લેવો તો એ કઈક 2100 ના 20 કિલો આવ્યું હતું બરોબર એટલે 1150 મજૂરી બે માં કેટલો ફેર છે ના એમાં તો 3 ગણો ફેર છે કેમ કે આ 500 રૂપિયા વીઘો હમેટાઈ જાય ઓલું 2500 નું વીઘો હમેટાઈ છે માંડવી નું બરોબર હાર્વેસ્ટર માં તમે કાઢવો એટલે 700-800 રૂપિયા વીઘા ના લે છે એટલે ઈ ભાવ માં તમારું સોયાબીન 700-800 માં આપણે હાર્વેસ્ટર રાખીએ તો 700-800 કે 1000 ગણી તમે વધવીન ચકડી માં કાઢો તો 1100-1200 રૂપિયા બરોબર તો 1100-1200 ની અંદર તૈયાર થાય અને એક વીઘા નું સોયાબીન હોય ને એટલે એક જણા થી એક દી માં વધાય વધાય જાય બરોબર એટલે કે મજૂરી અહીંયા મૂલી છે એ 500-550 રૂપિયા ભાવ બરોબર એટલે એ આસપાસ અંદાજે હોય એટલે એક દીપા એક વઢાઈ જાય જો વાઢીને કાઢીએ તો જે ખરવાનો પ્રશ્ન રહેતો હોય જી વેરાયટી ની અંદર એ નો રહે તો બે હરખું પડી રહે પણ જો મૂલીનો પ્રશ્ન રહેતો હોય મજૂર નો પ્રશ્ન રહેતો હોય તો હાર્વેસ્ટર આલી જાય બીજું પાકવાટણે જો વરસાદ પડે ને તો આપણે 10 દિવસ જો લંબાવ્યું હોય બરાબર તો આની અંદર પ્રશ્ન નો રહે બિયાણ ની અંદર નું હાલે સોયાબીન પણ તું પ્રોસેસિંગ ની અંદર જોઈએ તો 100-150 કે વધીને 200 રૂપિયા ભાવ કે થાય અને મગફળી ની અંદર આપણે પાથરા પેલા હોય આ તે થયું હોય તો એની અંદર કેટલાક ભાવ તૂટે એ તો જેટલું ડેમેજ અંદર આવે એના ઉપર આધાર રાખે કે 1 ગ્રામ આવે ઉતારો કાઢે એમાં 2 ગ્રામ આવે તો એ ગ્રામે 500 રૂપિયા લગણ કાપે માન લો તમારે 40 નો ઉતારો હોય 5 ડેમેજ નીકળું એટલે 2000 રૂપિયા ખાંડીએ કપાઈ ગયા બરોબર ડેમેજ ના એટલે સરેરાશ આપણે ગણીએ તો વાવેતર નો ખર્ચો અને કાઢવાનો ખર્ચો બે માં સોયાબીન ની ખેતી છે એ બહુ હેલી છે ને બરાબર ઉત્પાદન માં ને 2 પૈસા મળે એવી કન્ડિશન ની હારી એમ અને બીજી સામાન્ય જે તો અત્યારે જે આપણે વેરાયટી છે એ કઈ છે આ છે ફૂલે સંગમ બરોબર ફૂલે સંગમ કિમિયાન દુર્વા ત્રણેય વાવી છે અને અત્યાર સુધી જે વેરાયટી વવાતી એમાં નામાં તમને કઈ ફેર દેખાય છે ના એમાં હું અમે તો પહેલી જ વખત વાવ્યું છે સોયાબીન એટલે એક વખત વાવ્યું તો પછી આપણે જે ચલાવ બેરણ આવતું હોય એ વાવ્યું તો કઈ એને કઈ આપણે નામે ખબર નહીં કે આનું શું હોય એમ આ જે વાવ્યું ને એ નામચીન કંપની છે બરોબર પછી આમાં તમને કઈ મિક્સિંગ કે એવું કઈ દેખાય એવું કોઈ ફરિયાદ નથી અમને બરોબર એક એકલસ ક્વોલિટી છે એમ જ્યારે અને જે વેરાયટી દીધી ધારો કે 3 વેરાયટી દીધી તો એક ક્ષેત્રમાં તમે 3 વાવી તો એની અંદર કઈ ફેરફાર દેખાય છે કે બધું એકલા આમ કમ્પ્લીટ અત્યારે જાળવે તો બધું એકલા જ દેખાય પણ હવે આ જે માલ બંધાય ને છેલ્લે મણકટમાં કઈ ફેર આવે કે આમાં મણ ઓછું થયું કે આમાં મણ વધુ થયું એ પાક આવે ત્યારે હજી તો એવું છે કે ફ્લાવરિંગ સ્ટેજ છે જ્યારે સિંગુ ને એવું બંધાય ત્યારે આપણે પાકો અંદાજ કાઢી ત્યારે અંદાજ કાઢીએ કે આમાં કદાચ મણ ઓછું થાય ઓમાં મણ વધુ થઈ આવે એવો અંદાજ આવે તો જે લોકોને જોવું હોય એના માટે બેસ્ટ લોકેશન છે કે જુનાગઢ થી 10 કિલોમીટર થાય છે અને એક જ ખેતર ની અંદર 3 વેરાયટી હોવાની છે અને બીજું જોઈએ કે હાઉ ટાસોઈડ જમીન છે નબળી જમીન બરોબર કે આ જમીન ની અંદર સોયાબીન ગણો ને તો પાકવા ટાણે છે ને આવડા આવડા સોયાબીન માંડ થાય ફૂટક ની ઊંચાઈ માંડ આવી અત્યારે જે છે હજી આને એમ લાગે છે કે આની હજી 1.5 ફૂટ કે 1.5 ફૂટ સુધી ઊંચાઈ વધે આવી એટલે કે 3 ફૂટ સુધી આ થઈ જાય કારણ કે 65 દિવસ ના થયા છે પાકવાના દિવસ 110 દિવસ આસપાસ છે એટલે હજી 35-40 દિવસ જેવું આસપાસ ઉભા રહે એટલે એના હિસાબે હજી વૈદ હજી પકડશે અને ફ્લાવરિંગ ચાલુ છે સિંગુ બિંગુ બંધાય અને અત્યારનું વાતાવરણ જોઈએ તો આમ ગણો કે ચોમાસું ગણું ઉનાળો ગણું શિયાળો એ કઈ નક્કી નથી થઈ શકતું વરસાદ પડે છે રાતે ઠંડી પડે છે તડકા પડે એટલે ત્રણેય ઋતુ આમ ગણો તો એક છે અને શિયાળો સોયાબીન જે છે ત્રણેય ઋતુ ની અંદર ઘણા વાવે શિયાળા ની અંદર થોડુંક વધારે ઓછું ઉતરે છે ઉનાળા ની અંદર કરતા થોડું વધારે ચોમાસામાં સૌથી વધારે ઉતરે છે પણ હાથમાં આવી જાય વસ્તુ બરાબર એના ખર્ચામાંથી ન જાય એવી એક વસ્તુ સોયાબીન છે અને જે લોકો સોયાબીન વાવે ને એ ટૂંકમાં એવા આહુડા થઈ જાય અથવા તો એમ કહીએ કે સોયાબીન વાવવા વાળા છે એ બીજો પાક પસંદ ઓછો કરે છે કારણ કે ખેતી એટલી સરળ છે ને અત્યારના સાધન સામગ્રી જોઈએ કે વાતાવરણ ની ઇફેક્ટ જોઈએ કે મજૂરી નો ખર્ચો કે મજૂર મળવાનો પ્રશ્ન બધા બાબતે જોઈએ તો સોયાબીન છે એ અત્યારે બેસ્ટ ગણાય છે વિકલ્પ અત્યારે જે લોકોને જમીન ઓછી હોય અને ખર્ચા ન ચડાવ તો એના માટે સોયાબીન બેસ્ટ છે કપાસ ની અંદર જોઈએ તો કપાસ ની અંદર જો વરસાદ છે પાછેતરા પડે તો એની અંદર ઝીંડવા થી ખરવાનો પ્રશ્ન રહે બરાબર હળી જાય ઈયળ નો પ્રશ્ન રહે છે અને વીણવા ટાઈમે જો વરસાદ પડે તો એમાંથી કપાસિયા ઘણી વખત ઉગી જતા હોય
અને એની ક્વોલિટી ખરાબ ખરાબ થયા અને વીણવાની મજૂરી અત્યારે વીણવા માટે મજૂર મળતા મજૂર મળતા નથી તો આ એક છે એમ ગણો તો સેલો પાક છે બહુ થી સેલો પાક અને બીજું જોઈએ તો ખડનો પ્રશ્ન છે આની અંદર ઓછો છે હા નડતર ઉપલબ્ધ ખાતું ખડ ખડ છે સોયા બીજો મહિના દીના થઈ ગયા એટલે ખડનો પ્રશ્ન આમાં દેખાતો નથી નડતર રૂપ નથી આવતું અને બીજો મગફળી છે પાકે ત્યાં સુધી છે એમાં ખડ આપણે બહાર નીકળતું જ હોય છે તો આ એક પાક છે એ ખેડૂતો માટે બહુ અનુકૂળ છે અને આ વર્ષે આપણે જોઈએ તો દુષ્કાળની પરિસ્થિતિ આમ ગણીએ તો એક અલની નો ઇફેક્ટ કરીને થાય બરાબર તો એ માટે આપણે એક સ્પેસિફિક વેરાયટી કે જે લોકોને પાણીનું પ્રોબ્લેમ છે તો ઓછું પાણી અને વધારે પાણી બે પાણીની અંદર થઈ શકે તો એ માટેની આપણે આ વર્ષે એક વેરાયટી લઈ આવવાના છીએ અને બીજું સોયાબીન અને મગફળીમાં જે લોકોને આંતરપાક કરતા હોય ને એના માટે બેસ્ટ કે જેને એક બે પીએચ જો વરસાદ થોડા ઘણા થઈ જાય અને આપીને હા તો પાળા પદ્ધતિ અથવા તો એક લાઈન મૂકી દેવાની બે ત્રણ લાઈન તો એમાં તુવેર જો વાવેતર કરી દઈએ તો સોયાબીન નીકળી જાય તુવેર પાક અને બે થી ત્રણ પાક ની અંદર બે થી ત્રણ પાણી પાઈ તો તુવેર થઈ જાય એના માટે આપણે જે અત્યારે પ્રયત્ન કરીએ છીએ તો એની વેરાયટી આપણે થોડા સમય ની અંદર જ લઈ આવશું તો જો આપની ચેનલ આપને ગમી હોય તો એને લાઈક કરો અન્ય મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.